નમસ્કાર દર્શક મિત્રો, એક્સપ્લોર બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સેરેના રેસિડેન્સી, જે દિવાળીપુરા કોર્ટથી માત્ર 200 મીટરના અંતરે આવેલું છે, 3 BHK ડુપ્લેક્સ પેન્ટહાઉસની સ્કીમ છે, એ આપણે જોવા માટે આવ્યા છે. આ પ્રોજેક્ટનું લોકેશન છે એ જ એની વિશેષતા છે. તમે જોઈ શકો છો કે આ દિવાળીપુરા કોર્ટથી માત્ર 200 મીટરના અંતરે આ પ્રોજેક્ટ આવેલો હોવાથી અહીંથી DR અમીન સ્કૂલ, ઉત્કર્ષ વિદ્યાલય, સબરી વિદ્યાલય, સંત કબીર વિદ્યાલય તેમજ વિદ્યુત બોર્ડ વિદ્યાલય ખૂબ જ નજીકના અંતરે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જેમ કે સિટી બસ અને રિક્ષા અને બધું વોકિંગ ડિસ્ટન્સ પર જ આપને અહીં અવેલેબલ થઈ જશે. અહીં એરિયાનો ખૂબ જ મોટો દિવાળીપુરા એરિયાનો ગાર્ડન, અતિથિગૃહ તેમ એ બધી ફેસિલિટી આપને વોકિંગ ડિસ્ટન્સ પર જ મળી રહે છે. અને આ પ્રોજેક્ટ વિશે આપણને સંપૂર્ણ માહિતી કુલદીપભાઈ. વેલકમ ટુ એક્સપ્લોર બ્લોક્સ. જૈનભાઈ, મજામાં તમે? એકદમ. જૈનભાઈ, અત્યારે આપણે આવ્યા છીએ દિવાળીપુરા કોર્ટ પાસે સેરેના રેસિડેન્સી, જ્યાં છે આપણે 3 બેડરૂમ ડુપ્લેક્સ પેન્ટહાઉસ. કુલદીપભાઈ, હવે આ ફ્લેટની જે આપણે કહ્યું કે દિવાળીપુરા કોર્ટથી માત્ર 200 મીટરના અંતરે જ છે, બરાબર? તો અહીંયાથી તો સરાઉન્ડિંગ એરિયામાં જો DR અમીન સ્કૂલ આવી, આપની ઉત્કર્ષ વિદ્યાલય આવી, સંત કબીર છે, સબરી વિદ્યાલય છે, એ વિધિન કિલોમીટરના રેડિયેશનમાં આવી જાય છે. પ્લસ દિવાળીપુરા ગાર્ડન, અતિથિગૃહ, જી એ બી અહીંથી તમે સહિત 2 મિનિટ બહાર જાઓ તો તમને એ બી આવી જશે. મોલ મલ્ટિપ્લેક્સ બધું આવી જાય છે નજીકના પેલામાં અંતરમાં. વિધિન 5 મિનિટ્સ તમે ડીમાર્ટ પર પહોંચી શકો છો, રોડ ક્રોસ કરો એટલી જ વાર છે. ખૂબ જ નજીકના અંતર પર તમામ ફેસિલિટી મળી રહે એવી વ્યવસ્થા છે. ખૂબ જ સરસ. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પણ અહીં અવેલેબલ છે, બધું બસીસ છે, રિક્ષા, ઓટો બધું અહીં નજીકમાં મળી જાય. આવો જૈમિનભાઈ, હવે આપણે 3 બેડરૂમ ડુપ્લેક્સ જોવા આવીએ. પધારો. આ આપણો લિવિંગ રૂમ છે, જે 11x17 સાઈઝ છે. ખૂબ જ સરસ અને એર સર્ક્યુલેશન માટે ખૂબ જ મોટી વિન્ડો આપવામાં આવી છે. સ્વિચિસ ને બધું કુલદીપભાઈ? સ્વિચિસ બધી એન્કર્સની છે. કુલદીપભાઈ, આ બધું જે સીલિંગ ને બધું દેખાય છે, બધું આપવાનું છે? એ બધામાં આપણે POP કરીને આપવાનું છે. ઓકે, લાઇટ ફિટિંગ સાથે? લાઇટ ફિટિંગ સાથે, યસ. ખૂબ જ સરસ. આ બ્રિક વોલ કરી છે TV યુનિટ માટે ને? હા, TV યુનિટ માટે જ સ્પેસિફિક. ખૂબ જ સરસ લુક્સ આવી રહ્યો છે. જૈન, હવે હું તમને લઈ જાઉં છું મારા કિચનમાં, જેની સાઈઝ છે 10x11. એક બેડરૂમની સાઈઝ જેટલો તો એક કિચન છે આપણું મોટું. ઓકે, ખૂબ જ સરસ કુલદીપભાઈ. આની અંદર તો સીલિંગ પણ બનાવી, આમાં POP આમાં બી કરીને આપ્યું જ છે. હા જી, ફિટિંગ સાથે. આમાં ટ્રોલી કે ફર્નિચર નથી કરી? નહીં, ફર્નિચર નહીં. હા જી. વોશ એરિયા છે? વોશ એરિયા છે આપણો, બરાબર છે. ખૂબ જ સ્પેશિયસ છે. એમાં પણ ટાઇલ્સો ઉપર સુધી કરીને જ આપી છે. હા જી, હા જી. અને આ વોશિંગ મશીનમાંનો પ્લગ પણ આપવામાં આવ્યો છે. જૈમિનભાઈ, આ આપણું ટેરેસ છે. ઓકે, જેની સાઈઝ છે 10x7. ખૂબ જ સ્પેશિયસ છે, ખૂબ જ મોટું છે. અહીંયા આગળ ગાર્ડન ને કંઈક કરવું હોય ઓપન સ્પેસની અંદર, ઓપન ટેરેસમાં. હવે હું તમને મારું જે ગ્રાઉન્ડ ફ્લોરનું
ગેસ્ટ રૂમ છે ત્યાં લઈ જાઉં છું. એની સાઈઝ છે અમારી 11x12. બરાબર છે, ખૂબ જ એર સર્ક્યુલેશન વાળો રૂમ છે. ત્રણ વિન્ડો આપી છે. ત્રણ વિન્ડો છે. ઓહો. અને મોસ્કીટો જાળી સાથેની છે વિન્ડોઝ. ખૂબ જ સ્પેશિયસ છે. અને એવું નથી લાગતું કુલદીપભાઈ કે આની અંદર હમણાં પણ પંખાની જરૂર હોય એમ નથી લાગતું. જરાય જરૂર ના લાગે. હા, વાતાવરણ સારું હોય તો પંખાની જરૂર નથી પડતી અહીંયા. હા જી જી. એસીના પોઈન્ટ્સ પણ આપી દીધા છે. આપેલા જ છે. હા હા, એટલે એ ખાલી ફિટિંગ કરવાનું છે એસીનો. બરાબર છે, ખૂબ જ સરસ છે. કોમન ટોયલેટ. બધું સેરાનું ફિટિંગ છે આપણું. દરેકે દરેક રૂમમાં બેડમાં. ગ્રેનાઇટના સ્ટેરકેસ છે. પૂજા રૂમ છે. અહીંયા પૂજા કરવી હોય છે કે પછી અહીંયા તમારે કંઈ બીજું કંઈ ગોઠવવું હોય તો બી ગોઠવી શકો. પૂજા રૂમ ન કરવો હોય તો બરાબર. સિટિંગ એરેન્જમેન્ટ બી કરવી હોય તો થોડી નાનો એવો સોફો આવી શકે છે. બરાબર છે. અને અહીંયા હમણાં લાઇટની પણ જરૂર ના હોય. જરાય જરૂર નથી. બરાબર છે, ખૂબ જ સરસ. આ આપણો ફર્સ્ટ માસ્ટર બેડ છે. એની સાઈઝ છે 12x14. ખૂબ જ મોટો બેડરૂમ છે. ઓકે, આ કબોર્ડની સાઈઝ અલગ જ કરાવી દીધી છે પહેલેથી. અંદર સ્પેસ બનાવી દીધી છે. ખૂબ જ સરસ. એસીના ફિટિંગ સાથે એસીના પોઈન્ટ આપણે 3x3 બેડરૂમમાં આપી દીધેલા છે પહેલેથી જ. બરાબર છે. આ આપણી બાલ્કની છે. બાલ્કની જુઓ તો કુલદીપભાઈ એમ લાગે કે એક બેડરૂમ જ થઈ જાય એટલી મોટી છે. ખૂબ જ એર સ્પેસ છે. અને ફરતા છે ને બધા ટેનમેન્ટ જ છે. ટેનમેન્ટ છે, ડુપ્લેક્સ છે, એટલે શું છે કોઈ ફ્લેટની સ્કીમ આજુબાજુ આવવાની બી નથી. એક પ્લસ પોઈન્ટ છે કોઈ નવી ક્લાયન્ટ માટે. ના, ડોર્સ પણ એન્ટી મોસ્કીટો ગ્રીલ સાથે જ છે આપણું. ખૂબ જ સરસ. લો, એટલે એવું હોય કે આપણે બારણા ખુલ્લા રાખવા છે તો એક એડવાન્ટેજ લઈ શકાય કે આટલું એર સર્ક્યુલેશન આપણને મળી રહે. ખૂબ જ સરસ છે. આપણે બેડની સાથે અમારે સ્પેશિયલ ડ્રેસિંગ રૂમ માટે આપેલો છે. ઓ, ખૂબ જ સરસ કુલદીપભાઈ. ખૂબ જ સ્પેશિયસ છે. અને આ ટોયલેટ છે. આપ જોઈ શકો છો કે ઉપર સુધી ટાઇલ્સો લગાવેલી છે. અને બાથરૂમ જે ફિટિંગ્સ છે બધા સેરાના છે. બંને માસ્ટર બેડમાં ગીઝરના પોઈન્ટ છે. આપણો બીજો માસ્ટર બેડ છે જેની સાઈઝ છે 10x11. આમાં પણ ત્રણ તરફ વિન્ડો આપેલી છે. એના લીધે એર સર્ક્યુલેશન એટલું સરસ લાગે છે. લાઇટ્સની જરૂર ન પડે સાંજના 6 વાગ્યા સુધી. હા, એર સર્ક્યુલેશન માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ જ સરસ કુલદીપભાઈ. એસીનો પોઈન્ટ જોઈ શકો છો. અને આ ટોયલેટ છે.
આપણું ડુપ્લેક્સ પેન્ટહાઉસની પ્રાઇસ છે 1,15 વત્તા લાઇફ ટાઈમ મેન્ટેનન્સ દસ્તાવેજ ને જીઈબી.